नमस्ते बाळ मित्रों, धोरण एक सामान्य ज्ञान एनी अंदर पाठ नंबर 5 विविध रंग। हवे आपणी आसपास घणा बधा प्रकारना घणा बधा रंगों जोवा मळे छे, तो लाल, पीळो, वादळी, लीलो, बदामी, राखोड़ी, काळो, नारंगी, जांबुडियो, गुलाबी, सफेद अने पोपटी। हवे आपणे जोईए के पाकू टामेटू, आ टामेटू छे ते पाकू छे, तो पाकू टामेटू लाल रंगनू होय छे। हवे पांदळू लीला रंगनू जोवा मळे छे, पाकू केळू पीळा रंगनू छे, आ આકાશ છે તો આકાશ વાદળી રંગનું હોય છે, આ કાગડો છે તો કાગડો કાળા રંગનો હોય છે, દૂધ તો દૂધ આપણને સફેદ જોવા મળે, સૂકું નારિયળ બદામી રંગનું હોય છે। હવે આ રીંગણ છે તો રીંગણ જાંબુડિયા રંગનું છે, કમળ તો કમળ આપણને ગુલાબી રંગનું હોય છે, નારંગી તો નારંગી કે કેસરી રંગની હોય છે, નારંગી એટલે કે નારંગી નારંગી પણ કહેવાય અને કેસરી રંગ પણ કહી શકાય। હવે આ છે મેઘધનુષ। હવે મેઘધનુષ આપણને ચોમાસાની ઋતુમાં કોઈક વાર જોવા મળે છે આકાશમાં। હવે મેઘધનુષમાં આપણને સાત રંગો હોય છે, મેઘધનુષ સાત રંગોનું હોય છે અને તેમાં આપણે જોઈએ તો લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી, આ સાત રંગોનું મેઘધનુષ આપણને જોવા મળે છે। એની અંદર આપણે જોઈશું હવે સ્વાધ્યાય। તો સ્વાધ્યાયમાં જોઈએ કે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। તો પહેલા નંબરમાં જોઈશું તો પાંદડું કાળા રંગનું હોય છે, પાંદડું કાળા રંગનું ના હોય, કેવા રંગનું હોય, લીલા રંગનું, તો શું આવશે, ખોટું। પાકું કેળું પીળા રંગનું હોય છે, તો પાકું કેળું પીળા રંગનું હોય છે, સાચું। દૂધ વાદળી રંગનું હોય છે તો ખોટું, કારણ કે દૂધ સફેદ રંગનું હોય છે। સૂકું નારિયેળ બદામી રંગનું હોય છે તો સાચું। નારંગી નારંગી કે કેસરી રંગની હોય છે, સાચું। રીંગણ ગુલાબી રંગનું હોય છે તો ખોટું, કારણ કે રીંગણ જાંબુડિયા રંગનું હોય છે। મેઘધનુષ નવ રંગોનું હોય છે તો ખોટું, કારણ કે મેઘધનુષ સાત રંગોનું હોય છે। મેઘધનુષ ચોમાસામાં જોવા મળે છે તો સાચું, મેઘધનુષ ચોમાસાની ઋતુમાં આપણને જોવા મળે છે। પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। 1, કાગડો ખાલી જગ્યા રંગનો હોય છે, કાળા કે નારંગી, તો કાળા રંગનો। 2, પાકું ટામેટું ખાલી જગ્યા રંગનું હોય છે, જાંબુડિયા કે લાલ, તો જવાબ આવશે લાલ। 3, આકાશ ખાલી જગ્યા રંગનું હોય છે, વાદળી કે બદામી, તો વાદળી, જવાબ લખીશું વાદળી। કમળ ખાલી જગ્યા રંગનું હોય છે, ગુલાબી કે પોપટી, તો ગુલાબી, અહીં જવાબ લખીશું ગુલાબી। પાકું લીંબુ ખાલી જગ્યા રંગનું હોય છે, રાખોડી કે પીળા, તો પીળા રંગનું હોય છે, જવાબ લખીશું પીળા। હવે ઘાસ ખાલી જગ્યા રંગનું હોય છે, સફેદ કે લીલા, તો લીલા રંગનું, અહીં જવાબ લખીશું લીલા। એવી જ રીતે બાળમિત્રો, આપણે સામાન્ય જ્ઞાનની નોટબુકમાં પાઠ નંબર 5 લખવાનો છે અને ઉપર મથાળો ઉપર હેડિંગ મારવાનું છે વિવિધ રંગ। તો અહીં નંબર 1 આપ્યો છે, ખરા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। 1, પાંદડું કાળા રંગનું હોય છે, ખરું કે ખોટું, અગાઉ આપણે જોયું હતું, તો ખોટું, કેમ, લીલા રંગનું હોય છે। પાકું કેળું પીળા રંગનું હોય છે તો સાચું, દૂધ વાદળી રંગનું હોય છે તો ખોટું, સૂકું નારિયેળ બદામી રંગનું હોય છે તો સાચું, નારંગી કેસરી રંગની હોય છે તો સાચું,
રીંગણ ગુલાબી રંગનું હોય છે તો ખોટું આવશે જવાબ મેઘધનુષ નવ રંગોનું છે તો ખોટું મેઘધનુષ ચોમાસામાં જોવા મળે છે તો અહીં સાચું એવી જ રીતે પ્રશ્ન નંબર બે કાગડો આપેલા કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પ્રશ્ન નંબર બે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો હવે અહીં કહ્યું છે નંબર એક કાગડો ખાલી જગ્યા રંગનો હોય છે તો કાળા રંગનો અહીં કાળા બે પાકું ટામેટું ખાલી જગ્યા રંગનું હોય છે જાંબુડિયા કે લાલ તો લાલ આવશે જવાબ હવે ત્રણ આકાશ ખાલી જગ્યા રંગનું હોય છે તો વાદળી તો એ લખીશું વાદળી કમળ ખાલી જગ્યા રંગનું હોય છે તો ગુલાબી લખીશું જવાબ ગુલાબી પાકું લીંબુ ખાલી જગ્યા રંગનું હોય છે તો પીળા રંગનું તો અહીં જવાબ લખીશું પીળા છ ઘાસ ખાલી જગ્યા રંગનું હોય છે તો લીલા તો અહીં જવાબ લખીશું લીલા તો બાળમિત્રો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરી કરી